नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा आप सबनो हार्दिक स्वागत करू छु। आपणे धोरण 9 नी अंदर विज्ञान विषय नी अंदर चेप्टर नंबर 11 नो अभ्यास करता था कि जेनुं नाम छे कार्य अने ऊर्जा। तो जेनी अंदर आपणे लास्ट लेक्चर नी अंदर ऊर्जा नुं एक स्वरूप माथी बीजा स्वरूप में रूपांतर थाय छे એના આપણે વિવિધ ઘણા બધા ઉદાહરણ લીધા છે। આપણે પ્રવૃત્તિઓ દ્વારા જોયું હતું આપણી રોજિંદા જીવનમાં કેટલા બધા સાધનો એવા વપરાય છે, એટલે કે યુઝ કરીએ છીએ, કે જે ઉર્જાનું સતત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરતા હોય છે। આપણે એના વિશે ડિટેલમાં માહિતી મેળવી લીધી। ચાલો હવે આજે આપણે ભણીશું એક અગત્યનો ભૌતિક વિજ્ઞાનના એટલે કે ફિઝિક્સનો એક અગત્યનો નિયમ કે જેનું નામ છે ઉર્જા સંરક્ષણનો નિયમ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર મુખ્ય ચાર નિયમ છે, ચાર પાયા છે એમ આપણે કહી શકીએ। એ ચાર નિયમ છે એ ક્યારેય બદલાવાના નથી અને એના ઉપર મોટી મોટી થિયરીઓ છે એ આધારિત છે। મોટા મોટા પ્રયોગો, મોટા મોટા કહેવાય ને એક્સપેરિમેન્ટ, એ બધા આ નિયમ ઉપર આધારિત છે। એટલે કે આ નિયમો એ મોટા મોટા એક્સપેરિમેન્ટનું તારણ છે, નિચોડ છે, કન્ક્લુઝન છે। ઓકે, તો આ ચાર નિયમ છે જેમાંથી આપણે વેગમાન ભણાવ્યું ત્યારે મેં તમને ઓલરેડી કીધેલું જ છે આ ચાર નિયમ ક્યાં છે, છતાં પણ આપણે એકવાર અહીંયા રિવાઇઝ કરી લઈએ કે વિજ્ઞાનની અંદર મૂળભૂત ચાર નિયમ છે, ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચાર નિયમ છે, જે છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, આ વેગમાન તમે ભણ્યા છો, વેગમાન એટલે શક્તિમાનનો ભાઈ, વેગમાન m ઇન્ટુ v, યાદ છે? ચાલો, તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ત્યારબાદ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, અને ચોથો અને લોકલાડીલો જે છે ઉર્જા સંરક્ષણનો નિયમ। તો શું કે છે ભાઈ, આમાં નવું નથી, તમે જાણો જ છો, પણ છતાં પણ આને વિજ્ઞાનમાં બહુ મોટો નિયમ કીધો છે। શું છે? તો કે જો જ્યારે કોઈ પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, જ્યારે કોઈ પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા કેવી રહે? અચળ, જળ જેવી બદલે। એટલે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થનું ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા કેવી રહે? અચળ। આ મસ્ત ઉદાહરણ દ્વારા તમને સમજો, માની લ્યો કે એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લ્યો કે કોઈ બલ્બ જે છે, વિદ્યુત ઉર્જા જે છે, માની લ્યો કે એ બલ્બની અંદર ફોર એક્ઝામ્પલ 100 જૂલ જેટલી ઉર્જા છે। કેટલી? 100 જૂલ બલ્બની અંદર, એટલે કે એના દ્વારા થતું કાર્ય 100 જૂલ છે, એટલે કે બલ્બ જે છે એ 100 જૂલ ઉર્જા ધરાવે છે। હવે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે, એની પ્રકાશની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થશે। આપણે જોયું હશે કે જે વાળા પીળા બલ્બ હોય, તમે ઘણી વાર જોયા હશે જૂના, જેને 100 ના બલ્બ કહેતા, તો એ જે બલ્બ છે એકદમ ગરમ થતા હોય। તમને બીજું ઉદાહરણ આપું હેલોજન, તમે લગ્ન પ્રસંગની અંદર ઓલા ફોટા પાડવા વાળા જેવો ફોટોગ્રાફર હોય, એની પાસે બધી પીળા કલરની લાઇટ હોય, એકદમ ગરમ હોય, વારે ઘડીએ બંધ કરશે, તો આપેલી વિદ્યુત ઉર્જાનું એ કેવા રૂપાંતર કરે છે? પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં। એટલે કે આપણે માની લો કે બલ્બ જે છે 100 જૂલ ઉર્જા ધરાવે છે, તો એ 100 જૂલ વિદ્યુત ઉર્જાનું 80 જૂલ જેટલા પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, તો બાકીની જે 20 વૈધી એ કેવા રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં। તો અહીંયા આપણે ઘણી વાર એવું હોય કે જો આપણે 100 જૂલ વિદ્યુત ઉર્જા આપી, તો 100 જૂલ વિદ્યુત ઉર્જાની અંદર 80 જૂલ, આ જસ્ટ એક્ઝામ્પલ બોલે છે, 80 જૂલ જે છે એ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે કે જ્યારે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા કેવી રહે? અચળ। એટલે કે તમે જેટલું ઇનપુટ આપો એટલું જ આઉટપુટ મળે। તો અહીંયા 80 જૂલ પ્રકાશ ઉર્જા, તો બાકીની 20 ક્યાં ગઈ? તો કે ભાઈ એ 20 જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગરમ થયું, એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેઈ પામી, એટલે લેમ્પ જોજો ગરમ થઈ જશે,
ઓકે તમને આવું બેસ્ટ બીજું ઉદાહરણ આપું તો આપણો મોબાઈલ નું ચાર્જર આપણો મોબાઈલ નું ચાર્જર જે છે એ તમે મોબાઈલ ને લાંબા સમય સુધી ચાર્જ રાખો તો તમે જુઓ એ જે ચાર્જર નું જે એડેપ્ટર છે એકદમ ગરમ થઈ જશે તો વિદ્યુત ઉર્જા નું વિદ્યુત ઉર્જા માં જ રૂપાંતર કર્યું પણ તો કે જો શું થયું તો કે તમે જે ઓલા આવા પ્લગ હોય તમે જોયું હશે આવા પ્લગ ની અંદર તમે એવું ચાર્જર ભરાવો તો આવા પ્લગ માંથી એસી વિદ્યુત પ્રવાહ આવે કેવો એસી કરંટ આવે એસી વિદ્યુત પ્રવાહ આજે એસી વિદ્યુત પ્રવાહ જે છે એનું તમે જો ચાર્જર હોય ને જે ચાર્જર વિદ્યાર્થી મિત્રો એ ડીસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ટ કરે કેમાં ડીસી વિદ્યુત પ્રવાહ કે જે આપ 10મા ધોરણમાં ભણશો એસી અને ડીસી તો આ એસી માંથી એને કેમાં રૂપાંતર કર્યું એટલે કે એસી ઉર્જાનું એને કેમાં રૂપાંતર કર્યું ડીસી વિદ્યુત પ્રવાહમાં તો રૂપાંતર કર્યું સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ આવે એટલે કે ચાર્જર જે હોય ગરમ પણ થાય એટલે ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા એસી જે છે એ 100 જૂલ ઉર્જા ધરાવતું હોય તો એમાંથી માની લો કે 95 જૂલ જેટલું તમને ડીસી વિદ્યુત પ્રવાહ મળ્યો તો બાકી 5 જૂલ ક્યાં ગયું તો કે ભાઈ વિદ્યુત ઉર્જા સંરક્ષણ માફ કરશો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર તો થયું જગતની માલિકા પણ સાથે સાથે તંત્રની કુલ ઉર્જા કેવી રહી અચળ એટલે કે ઇન શોર્ટ ચાલ કાઠિયાવાડી ભાષામાં તમે જેટલું ઇનપુટ આપો તમે જેટલું કાર્ય કરો એટલી તમને ઉર્જા મળે એટલે કે જેટલું ઇનપુટ આપો એટલું આઉટપુટ મળે ક્લિયર કે ઉર્જા જે છે એ ઉત્પન્ન થતી નથી કે ઉર્જાનો આપણે નાશ કરી શકતા નથી એટલે આ બીજો પોઈન્ટ ઉપર ધ્યાન આપો તમે આગળ ક્લિયર છે શું કહે છે નિયમ શું કહે તો કે જો જ્યારે પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા કેવી રહે અચળ તંત્રની કુલ ઉર્જા કેવી રહે અચળ ઓકે મેં તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું તો આ નિયમ મુજબ પદાર્થની ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં સતત શું થતું હોય છે રૂપાંતર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થતું હોય રૂપાંતર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વિદ્યુત ઉર્જામાંથી પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મ ઉર્જામાં રૂપાંતર થાય તો આ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયું તો પદાર્થની ઉર્જાનું એક પદાર્થમાં કોઈ પદાર્થ હોય એની એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉર્જાનું રૂપાંતર થાય એટલે કે તમે એવું કહી શકો કે ઉર્જાનો સર્જન કે વિનાશ શક્ય નથી સર્જન કે વિનાશ શક્ય નથી એટલે કે તમે ઉર્જાનું ઉત્પન્ન એનો કરી શકો અને ઉર્જાને ડિસ્ટ્રોય એટલે કે વિનાશ પણ કરી શકો નહીં તમે જો કોઈ પણ પદાર્થની એનર્જી હોય તમે વિનાશ કરી શકો નહીં કોઈ પણ પદાર્થની એનર્જી તમે ડિસ્ટ્રોય ન કરી શકો અને નો કઈ ક્રિએટ કરી શકો એટલે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી ફોર એક્ઝામ્પલ આપણે નાના લેવલથી માંડી મોટા લેવલે જોઈ જેમ કે બ્રહ્માંડમાં બહુ મોટા મોટા સ્ટાર હોય તો સ્ટાર ડિસ્ટ્રોય થાય એટલે કે આમ વિનાશ થાય આમ તૂટી જાય તો એમાંથી બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય પ્રકાશ ઉર્જા પછી તો કે એમાંથી મોટી મોટી ઘણી બધી બિગ બેંગની થિયરીઓ છે બ્લેક હોલ છે આવું ઘણું બધું થાય તો ઉર્જાનું ક્યારે સર્જન કે વિનાશ શક્ય નથી આપણે ઓલવેઝ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ આઈ હોપ બધાને ક્લિયર થયું હવે તો કે આના ઉપરથી આપણે એક ઉર્જા વિશે ભણી જે નામ છે યાંત્રિક ઉર્જા મિકેનિકલ એનર્જી તો યાંત્રિક ઉર્જા કેને કહેવાય તો કે જો સમજો બહુ મસ્ત ને બહુ અઘરી વ્યાખ્યા યાંત્રિક ઉર્જા તો કે પદાર્થની સ્થિતિ ઉર્જા કે જેને હું ઈ કે કહું અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય પદાર્થની યાંત્રિક ઉર્જા લ્યો કઈ હવે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે શું તો કે ભાઈ પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો એટલે કે સ્થિતિ ઉર્જાને જે હું કહું ઈ કે ઈ પી પોટેન્શિયલ એનર્જી ગતિ ઉર્જાને કહું ઈ કે એટલે કે કાઇનેટિક એનર્જી તો આપણને મળશે ઈ એમ એટલે કે મિકેનિકલ એનર્જી તો આ આપણું ઇક્વેશન છે કે પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે શું થાય કે ભાઈ પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો
ओके विद्यार्थी मित्रों आटलू पहला क्लियर थयुं। चलो हवे आपणे मस्त मजानो एक तमने आ उदाहरण समजावुं के कोई पण पदार्थ एनी यांत्रिक ऊर्जा केवी छे। अचळ आपणे साबित करीए के मुक्त पतन करतो कोई पदार्थ होय, मुक्त पतन करतो पदार्थ एटले आप जाणो छो तो કે પદાર્થ ઉપરથી આમ તમે નીચે આમ તમે મૂકી દો, બાંધી લો કે હું અહીંયાથી કોઈ વસ્તુને મૂકી દઉં, જેમ કે અહીંયા મારી પાસે કોઈ એક આવી પેન છે, આ પેનને હું ઉપરથી આમ નીચે મૂકી દઉં તો ક્યાં જાય? જો આ પેનને હું બેક અત્યારે પકડી છે મૂકી દઉં ક્યાં જશે? નીચે ગઈ। તો એ પદાર્થ શું કરે? મુક્ત પતન કરે છે। તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે હવે જોશું આપણો ટોપિક। મસ્ત મજાનું હેડિંગ મારી દઈ કે મુક્ત પતન કરતા પદાર્થ માટે યાંત્રિક ઊર્જા અચળ રહે છે। યાંત્રિક ઊર્જા કેવી રહે છે? અચળ રહે છે। આપણે સાબિત કરવા શું કરશે આ વિદ્યાર્થી મિત્રો? સાબિત, ચાલો કરી લઈએ સાબિત। તો આના માટે સૌથી પહેલા તો આપણે ધારવું પડશે કે ભાઈ ધારો કે એમ દળનો પદાર્થ એચ ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે। તો શરૂઆતમાં પદાર્થ કેવો હશે? સ્થિર। શરૂઆતમાં પદાર્થ સ્થિર હોવાથી પદાર્થ શું? તો કે પદાર્થ સ્થિતિ ઉર્જા ધરાવશે। શું ધરાવશે? સ્થિતિ ઉર્જા। તો શરૂઆતમાં પદાર્થની ઉર્જા જેને હું કહું ઈ શરૂઆતમાં પદાર્થની ઉર્જા, તો કે ભાઈ પર્વત પદાર્થની યાંત્રિક ઉર્જા, શરૂઆતમાં પદાર્થની યાંત્રિક ઉર્જા, અહીં આપણે એક શબ્દ વધારે ઉમેરી દઈએ, શરૂઆતમાં પદાર્થની યાંત્રિક ઉર્જા, આપણે યાંત્રિક ઉર્જા ગોતવાની છે, તો કે જો ભાઈ આપણે શું કરી પેલા સમજો, મુક્ત પતન કરતો પદાર્થ હોય ને યાંત્રિક ઉર્જા અચળ રહે, અચળ એટલે બદલે નહીં, તમે શરૂઆતમાં પદાર્થની યાંત્રિક ઉર્જા હોય એટલી જ અંતમાં તમને મળે એવું આપણે સાબિત કરવાનું। યાંત્રિક ઉર્જા એટલે પેલા શું? તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા નો સરવાળો। તો કે ભાઈ પદાર્થની શરૂઆતમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો સરવાળો જે છે એ શરૂઆતમાં જેટલો હતો એટલો જ ક્યાં મળે છે? અંતમાં, એવું આપણે સાબિત કરવાનું। આપણે આપણે વેરી હોશિયાર હમણાં કરી નાખી, જો ધારો કે એમ દળ નો પદાર્થ જે છે એ ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવ્યું આપણે, હવે શરૂઆતમાં પદાર્થ સ્થિર હોવાથી એ સ્થિતિ ઉર્જા ધરાવશે, શરૂઆતમાં પદાર્થની યાંત્રિક ઉર્જા કેટલી છે? તો કે ભાઈ યાંત્રિક ઉર્જા ઈ એટલે ઈપી પ્લસ ઈકે, એટલે કે પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો। તો કે ભાઈ પદાર્થની શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી છે? એમ જી એચ। ઓકે, જો અહીં મેં મસ્ત મજાની આકૃતિ દોરું કે કોઈ પદાર્થ જે છે આ એમ દળનો પદાર્થ જે છે એ આ એચ જેટલી ઊંચાઈ ઉપરથી પાડવામાં આવે છે, ક્યાં? તો કે આ નીચે આ જે સપાટી જે છે ત્યાં મુક્ત પતન કરે છે। શું કરે છે? મુક્ત પતન કરે છે। તો અહીંયા આપણને છેલ્લે પદાર્થ અહીંયા મળશે, ક્લિયર? તો આવી કઈક આકૃતિ આપણી થઈ, તો ઉપરથી આમ નીચે ખબક છે, તો શરૂઆતમાં પદાર્થની સ્થિતિ ઉર્જા mgh, અસલી મસાલે સચ સચ mgh mgh, તો આ સ્થિતિ ઉર્જા એ જ, હવે જો શરૂઆતમાં પદાર્થ ઉભો હોય છે ત્યારે એની ગતિ ઉર્જા કેવી હશે? શૂન્ય।
એટલે કે માઈ મેમ બોલપેન પકડી હતી તો બોલપેન આમ ડિસ્કો કરતી હતી મારે જેલાતી નથી મેં મૂકી દીધી એવું હતું ના બિચારી બોલપેન આમ સ્થિર ઊભી હતી તો બોલપેન સ્થિર ઊભી હતી તો સ્થિર પદાર્થ શું ધરાવે સ્થિતિ ઉર્જા તો બોલપેન સ્થિર ઊભી હતી તો એ ગતિ કરતી નહોતી તો ગતિ ન કરે તો ગતિ ઉર્જા કેવી હોય શૂન્ય તો સ્થિર હતી તો સ્થિતિ ઉર્જા હતી કેટલી હતી mgh એમ બોલપેન ગતિ નહોતી કરતી આમ ફરતી નહોતી ગમે એમ ગતિ નહોતી કરતી એટલે એની ગતિ ઉર્જા કેવી છે શૂન્ય તો આપણને પદાર્થની શરૂઆતની ઉર્જા કેટલી મળી mgh તો આપણું ઇક્વેશન લખી નાખીએ આપણે પદાર્થની શરૂઆતની ઉર્જા પદાર્થની શરૂઆતની યાંત્રિક ઉર્જા આટલું પેલા ક્લિયર થઈ ઓકે તો આપણો એક પોઈન્ટ આપણો બીજો પોઈન્ટ આપણો ત્રીજો પોઈન્ટ એટલે કે ઓમ કયો તો આપણો પહેલો પોઈન્ટ કે એમ દળ વાળા પદાર્થ ને આપણે એચતે ઉપરથી મુક્ત પતન કરાવ્યું તો એ પદાર્થ સ્થિર હોય તો એની સ્થિતિ ઉર્જા કેવી રીતે શૂન્ય ઓકે ચાલો આટલું પેલા બધાને ક્લિયર થયું ચાલો હવે તો કે પદાર્થ ઉપરથી નીચે 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 આવશે એટલે પદાર્થ જે ઉપરથી નીચે 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 આવશે તો પદાર્થની સ્થિતિ ઉર્જા જે છે એ ઘટતી જશે અને ગતિ ઉર્જા વધતી જશે કારણ કે જે ઉપરથી આમ નીચે 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 આવે તેની સ્પીડ વધે સ્પીડ વધે એટલે એનો વેગ વધે વેગ વધે એટલે એ પદાર્થની ગતિ ઉર્જા વધે તો આપણે અહીંયા એવું લખવાનું કે જેમ પદાર્થ ઉપરથી નીચે આવશે જેમ પદાર્થ ઉપરથી નીચે મુક્ત પતન કરશે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને ગતિ ઉર્જા વધતી જશે જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે મુક્ત પતન કરશે તો એની સ્થિતિ ઉર્જા જો અહીંયા સ્થિર હતો જેવો મેં મૂક્યો એટલે પદાર્થ નીચે ગયો તો એની સ્થિતિ ઉર્જા જે છે પેલા મેક્સિમમ હતી મહત્તમ હતી જેવું મૂક્યું એટલે પદાર્થ ક્યાં આવ્યો નીચે ગયો તો નીચે ગયું એટલે એની સ્થિતિ ઉર્જા ઘટતી ગઈ અને ગતિ ઉર્જા ટેક 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 તો કે ભાઈ હવે હું પિક્ચરમાં આવું છું તો કે જેમણે નીચે નીચે જાય એમ એની સ્પીડ વધતી જાય તો એની ગતિ ઉર્જા વધતી જાય સ્થિતિ ઉર્જા ઘટતી જાય ટેક 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 ઓકે ચાલો પછી આટલું પહેલા ક્લિયર થયું હવે તો કે અંતિમ બિંદુ પાસે પદાર્થ પહોંચવા આવે ત્યારે તેની ગતિ ઉર્જા કેવી છે મહત્તમ અને સ્થિતિ ઉર્જા શૂન્ય હશે ઓકે ચાલો તો આપણે ઇક્વેશન લખીએ પેલા આપણે એક પોઈન્ટ લખી નાખી દીધી તમને ખબર પડે કેટલા કેટલા પોઈન્ટ પડે છે જગત બીમારીમાં આ એક પોઈન્ટ આ બીજો પોઈન્ટ ચાલો અંતિમ બિંદુ પાસે પદાર્થ પહોંચવા આવે ઉપરથી નીચે 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 સપાટી પર પહોંચવા આવે તો એ મેક્સિમમ સ્પીડ ધરાવતો હશે તો એના માટે આપણે શું લખી શકીએ તો કે ભાઈ એના માટે આપણે લખી શકશું કે અંતિમ બિંદુ એ પદાર્થની યાંત્રિક ઉર્જા
इक्वल टू केटली ई छे तो के यांत्रिक ऊर्जा ई बराबर ई के प्लस ई पी पोटेंशियल एनर्जी तो એટલે કે સ્થિતિ ઊર્જા શૂન્ય થઈ જશે અને ગતિ ઊર્જા મહત્તમ મળે એટલે કે આપણને મળશે e બરાબર 1/2 mv સ્ક્વેર ઓકે તો આપણું ઇક્વેશન જીવ કે અંતિમ બિંદુએ પદાર્થની યાંત્રિક ઊર્જા અંતિમ બિંદુ એ પદાર્થની યાંત્રિક ઊર્જા बराबर शू तो यांत्रिक ऊर्जा प्लस अंतिम यांत्रिक ऊर्जा तो सर्वाधिक यांत्रिक ऊर्जा अने अंतिम यांत्रिक ऊर्जा तो आना ऊपर थी आपणे एवुं लखी शकीए के ई बराबर आना ऊपर आपणे शुं लखी शकशुं तो के ई बराबर एमजीएच प्लस 1/2 mv स्क्वायर तो e बराबर प्राप्त થતો તો mgh प्लस 1/2 mv स्क्वायर તો આનું મૂલ્ય કેવું રહ્યું અચળ એટલે કે આ તો આપણું ઇક્વેશન હતું કે e બરાબર mgh प्लस 1/2 mv स्क्वायर એટલે કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આઈ હોપ ઊર્જા સંરક્ષણનો નિયમ આખો ક્લિયર થયો હશે ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે તો ભાઈ વિશ્વમાં પદાર્થનો કુલ ઊર્જાનો જથ્થો કેવો રહે પદાર્થની યાંત્રિક ઊર્જા ત્યારબાદ આપણે જોયું મુક્ત પદાર્થ કરતા પદાર્થ માટે યાંત્રિક ઊર્જા કેવી રહે અચળ કેમ મળશે તો કે ભાઈ મુક્ત પદાર્થની સર્વાધિક સ્થિતિ ઊર્જા સુધી લો સોરી માફ કરશો સર્વાધિક યાંત્રિક ઊર્જા સુધી લો અને અંતિમ યાંત્રિક ઊર્જા ગોતી લો તો પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા કેટલી મળી તો કે સર્વાધિકને સરવાળો એટલે કે અચળ તો ધારો કે mg m દળનો પદાર્થ એ ઊંચાઈ ઉપરથી મુક્ત પતન કરે સર્વાધિકમાં એની સ્થિર હોય તે સ્થિતિ ઊર્જા ધરાવે ત્યારે ગતિ ઊર્જા શૂન્ય હોય એટલે કે e બરાબર mgh અંતિમ બિંદુએ પછી વચરાગાળામાં શું થાય તો કે જેમ પદાર્થ ઉપરથી નીચે આવશે એમ એની સ્થિતિ ઊર્જા ઘટતી જશે અને ગતિ ઊર્જા વધતી જશે અંતિમ બિંદુથી ઉપર એટલે કે અંતિમ બિંદુએ પહોંચવા આવે ત્યારે એની ગતિ ઊર્જા મહત્તમ અને સ્થિતિ ઊર્જા શૂન્ય તો એના માટે આપણને સ્થિતિ ઊર્જા મળી માફ કરશો ગતિ ઊર્જા મળી અંતિમ બિંદુએ e બરાબર 1/2 mv² કુલ યાંત્રિક ઊર્જા આપણને કેટલી મળશે તો કે કુલ યાંત્રિક ઊર્જા સર્વાધિક અને અંતિમ યાંત્રિક ઊર્જા એટલે કે mgh + 1/2 mv² વેરી વેરી ઈઝી તો આ તો આપણું ઇક્વેશન હતું એટલે કે કોઈ પણ તમે ગમે એ વસ્તુ કરો સર્વાધિકમાં જેટલી ઊર્જા હોય એટલે જે અંતિમ હોય એટલે કે પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા કેવી રહે અચળ એટલે કે ફિક્સ બદલી નહીં જાય આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો ચાલો તો આ કે આખો મસ્ત મજાનો ટોપિક છે તમારે તમારી બાકી બુકમાં એકવાર અને બુકમાં એકવાર લખવાનો છે હોમવર્કમાં અને આવા રંગબેરંગી ડુડુગિયાવાળા કલર પેનથી કે જેથી આપણને સારી રીતે યાદ રહે ઓકે વિદ્યાર્થી મિત્રો આયા સુધી રાખીએ જય ભારત જય હિંદ ચલો આ બધું ફટાફટ પહેલા લખી નાખો